હેલો એવરી વન વેલકમ ટુ વોકીટોક મિત્રો બોધાત્મક પ્રક્રિયાઓના ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જોયું કે બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય તો કે ભાઈ અપ્રગટ જે નિરીક્ષણ હોય તો એને જ કહેવાય બોધાત્મક પ્રક્રિયાઓ બરાબર મતલબ કે કોઈ વ્યક્તિ કઈક વસ્તુ વિચારી રહ્યો હોય બરાબર અને એ શું વિચારી રહ્યો છે એનું અનુમાન આપણે એના જોઈ શકીએ મતલબ કે પ્રત્યક્ષ નિરીક્ષણ દ્વારા કરી શકીએ તો એને કહેવાય બોધાત્મક પ્રક્રિયાઓ એની અંદર આપણે અલગ અલગ પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓ જોવાની છે જેની અંદરથી પહેલી બોધાત્મક પ્રક્રિયા એટલે કે વિચારણા એટલે કે ચિંતન એ વિશે આપણે જે પાર્ટ વન છે એની અંદર વાત કરી ગયા છે હવે જે આપણે વાત કરવાની છે એ છે બીજી બોધાત્મક પ્રક્રિયા કે જેનું નામ છે પ્રત્યયો અથવા તો સંકલ્પના હવે મિત્રો આ જે પ્રત્યયો અથવા તો જે સંકલ્પના છે એનો મતલબ શું થાય ખબર છે એકદમ સીધી અને સરળ ભાષામાં જો મે તમને વાત કરું તો લેબલ લગાવવું શું લગાવવું લેબલ લગાવવું અથવા તો જો અંગ્રેજી ગ્રામરની રીતે જો વાત કરવા જઈએ તો જે કોમન નાઉન આવે છે બરાબર જે નાઉન્સ જે છે એ નાઉનના જે ટોટલ પાંચ પ્રકાર છે એમાંથી એક પ્રકાર આવે છે કોમન નાઉન તો એ કોમન નાઉનનો જે ખ્યાલ છે બસ એ જ રીતે આપણે આ જે સંકલ્પના છે અથવા તો જે પ્રત્યયો છે એને આપણે સમજી શકીએ છીએ તો જો હું તમને એક ઉદાહરણ આપું તો માનો કે હું અત્યારે તમને એવું કહું કે ભાઈ આંખ બંધ કરી દો અને વિચારો કે ચાર પગ છે એક વાંકી પૂંછડી છે બરાબર અને એ ભસે છે તો તમારા મગજમાં તરત જ ક્લિક થશે કે હા ભાઈ આ તો વાત કૂતરાની થઈ રહી છે બરાબર અથવા જો એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ એક બે પગ છે પાંખો છે એને બે પાંખ છે એક ચાંચ છે બે આંખ છે બરાબર આટલું કહેવામાં આવે તો આપણને એટલું તો ડેફિનેટલી ખબર પડી જાય કે હા ભાઈ આ કોઈ એક પક્ષીની વાત થઈ રહી છે પણ જો એની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ એ ચીચી કરે છે તો એનો મતલબ શું થાય કે હા ડેફિનેટલી આ વસ્તુ આ જે બાબત જે ચર્ચા થઈ રહી છે એક સાના વિશે થઈ રહી છે ચકલી વિશે થઈ રહી છે બરાબર તો બસ એ જ રીતે છે એટલે કે કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી કે કોઈ પણ ઘટનાઓનો જે સમૂહ હોય એના સામાન્ય જે લક્ષણ છે એ સામાન્ય લક્ષણ કે પછી ગુણધર્મને આધારે જે માહિતી રજૂ કરી શકાય બરાબર એને જે નામ આપવું છે એ જે નામ આપ્યું એને શું કહેવાય પ્રત્યયો કહેવાય બરાબર હવે આ જે પ્રત્યયો જે છે એની અંદર જે લક્ષણોની અંદર બે લક્ષણ અતિ મહત્વના છે સૌથી પહેલું લક્ષણ કે જેને કહેવાશે પૃથ્થકરણ આ પૃથ્થકરણનો મતલબ શું થાય કે જે કોઈપણની આપણે વાત કરી રહ્યા છીએ એ જે તે બાબત પાસે અથવા તો જે તે વસ્તુ પાસે એવું કંઈક હોવું જોઈએ લક્ષણ કે જે લક્ષણ એને અન્ય થી અલગ કરતું હોય બરાબર એટલે કે એવું લક્ષણ કે જે તેને અન્ય લક્ષણથી અલગ તારવે અને બીજી વસ્તુ છે જેને કહેવાશે વિષમતા હવે વિષમતાને કહેવાશે કોન્ટ્રાસ્ટ બરાબર તો વિષમતા કોને કહેવાશે કે જે તે લક્ષણ અન્ય લક્ષણથી શું દર્શાવે વિષમતા દર્શાવે છે બરાબર તો હવે આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને આ પૃથ્થકરણ અને જે વિષમતા છે એનો ખ્યાલ તરત આવી જાય તો મિત્રો ઉદાહરણની અંદર જોઈએ તો અહીંયા એવું લખ્યું છે કે પાન લીલું છે બરાબર તો આ અંદર જો આપણે આ રીતે વિચારવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું છે પાન 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 તો લખ્યું છે એ લખેલું પૃથ્થકરણ ગણાશે કારણ કે આ જે પાન છે એ પાન એ અથવા તો મૂળિયાથી અથવા તો ડાળખીથી એક અલગ પ્રકારનું લક્ષણ ધરાવે છે બરાબર એટલે પાન જે છે એ પૃથ્થકરણમાં આવશે અને પાન કેવું છે ભાઈ લીલું છે તો આ જે લીલું જે લખ્યું છે એ વિષમતા આવશે કારણ કે પાન જે છે એ લીલું છે સુકાઈ ગયેલું અથવા તો પીળા કલરનું કેસરી કલરનું એવું પાન છે નહીં બરાબર એટલે આ એકદમ ઈઝી જ છે તમને ખ્યાલ આવી જ ગયો હશે બરાબર હવે આ જે સંકલ્પના જે છે એ સંકલ્પના અથવા તો લેબલિંગ જે કહેવાય તો એનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે આપણને બધું યાદ રાખવા એ મુક્તિ અપાવે છે મતલબ કે સ્મૃતિમાં કર્કસરનો નિયમ સાથે છે તો તમને પૂછાય કે બોધાત્મક પ્રક્રિયાઓ પૈકી સ્મૃતિમાં કર્કસરનો નિયમ સાધતી મતલબ મતલબ કે સ્મૃતિમાં કર્કસરનો નિયમ જે છે એ કઈ બાબત સાથે સંગતતા ધરાવે છે તો નીચે આપ્યું હોય કે ભાઈ સમસ્યા ઉકેલ અથવા તો પછી વિચારણા અથવા તો પછી આ સંકલ્પના આપે અને બીજો કોઈ એક ઓપ્શન આપેલો હોય તો આપણને ખબર પડવું જોઈએ કે જે સંકલ્પના છે જે પ્રત્યયો છે એ આપણને સ્મૃતિમાં કર્કસરનો નિયમ આપે છે હવે આનો મતલબ જો સમજવાનો કરીએ તો પક્ષી છે એટલે પક્ષીમાં આપણને જે રીતે મેં પહેલાં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ બે પગ હોય બે પાંખ હોય એક ચાંચ હોય અને બે આંખ હોય એટલે આપણા મગજમાં ડેફિનેટલી પાંખ કીધું એટલે પક્ષી જ છે બરાબર તો એ પક્ષીની ડેફિનેશન થઈ ગઈ પણ જો આપણને એવું કહેવામાં આવે કે ચિંચી કરે છે તો એ એનું કેવું લક્ષણ થઈ ગયું વિશિષ્ટ લક્ષણ એટલે આ આ જે સંકલ્પના છે એ સંકલ્પનાના આધારે આપણને જે કોમન એના લક્ષણો છે એ તરત યાદ રહી જાય છે આપણે ખાલી જે યાદ રાખવાના છે એ દરેકે દરેક એના વિશિષ્ટ લક્ષણ જ યાદ રાખવાના છે ઓકે હવે આપણે આગળ વધીએ તો જે ત્રીજી બોધાત્મક પ્રક્રિયા છે એનું નામ છે તર્ક ક્રિયા મિત્રો રીઝનિંગ આપણે ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ આપી છે બરાબર એટલે આપણને ખબર જ છે કે તર્ક રીઝનિંગ બરાબર તો આ તર્ક ક્રિયા જે છે તો એ તર્ક ક્રિયા પણ એક પ્રકારની બોધાત્મક પ્રક્રિયા જ છે હવે આ તર્ક ક્રિયાનો મતલબ શું થાય કે આપણા જે વિચારો હોય ને એ વિચારોને આપણે કેવા કરે ક્રમબદ્ધ કરવાના હોય મતલબ કે સ્ટેપ વાઇઝ સ્ટેપ જવાનું હોય એવું ના હોય કે ડાયરેક્ટ બસ એમ હવામાં જ જવાબ આવી જાય બરાબર સ્ટેપ વાય સ્ટેપ આપણે ગણતરી કરતા જઈએ એમ એમ આપણો જવાબ આવતો જાય છે હવે આ જે છે તર્ક ક્રિયા એ એક પ્રકારનું સમસ્યા ઉકેલ જ છે બરાબર હવે માનો કે રાત્રે આપણે વાંચતા હોય અને અચાનક જ લાઈટ જતી રહે તો આપણને સૌથી પહેલા સ્ટેપ વાઈઝ આપણે જો વિચારવાનું ચાલુ કરીએ કે ભાઈ લાઇટ જતી રહી છે તો ખાલી મારા જ રૂમની લાઇટ ગઈ છે કે આખા ઘરની લાઇટ ગઈ છે અને પછી આપણને ખબર પડે કે ભાઈ આ તો આખા ઘરની લાઈટ ગઈ છે તો પછી આપણે બહાર નીકળીને જોવું પડે કે ભાઈ આખી સોસાયટીમાં ગઈ છે કે પછી આપણા ઘરનો ફ્યુઝ લૂલ છે બરાબર તો એ રીતે જે સ્ટેપ વાઇઝ વિચારવાની પ્રક્રિયા છે તો એ આવશે તર્ક ક્રિયાની અંદર બરાબર હવે આ જે તર્ક ક્રિયા છે એ તર્ક ક્રિયાના બે ભાગ પડે છે ભાઈ તો સૌથી પહેલો ભાગ જે છે મતલબ કે પહેલી જે તર્ક ક્રિયા છે એને કહેવાશે નિગમન લક્ષી તર્ક ક્રિયા હવે જુઓ આ નિગમન શબ્દ બરાબર તો નિગમન જે છે એ નિગમન શબ્દનો અહીંયા મતલબ થશે સાર પરિણામ નિષ્કર્ષ અથવા તો ફલશ્રુતિ ઇન શોર્ટની અંદર રિઝલ્ટ બરાબર તો આજે નિગમન જે છે એ નિગમનનો મતલબ થશે રિઝલ્ટ હવે આજે નિગમન લક્ષી તર્ક ક્રિયા છે ને મિત્રો એની અંદર કેવું હોય છે કે દરેક વ્યક્તિ દીઠે બદલાતી હોય છે કારણ કે આ જે નિગમલક્ષી ક્રિયા છે એ કેવી છે માન્યતા આધારિત ક્રિયા છે મતલબ કે માન્યતાના આધારે આ તર્ક લગાવવામાં આવે છે હવે માન્યતા કેવું દરેક વ્યક્તિની સરખી હોય ના શકે બરાબર જેમ જેમ વ્યક્તિ બદલાય એમ એમ એની પોતાની માન્યતાઓ પણ બદલાતી જાય છે હવે આની અંદર સૌથી મહત્વનો પોઈન્ટ કે ભાઈ નિગમ લક્ષી તર્ક ક્રિયાની અંદર સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ ઉપર જવામાં આવે છે એટલે આ ખાસ તમને પૂછાઈ શકે કે ભાઈ નિગમ લક્ષી તર્ક ક્રિયામાં જે છે એ નિગમ લક્ષી તર્ક ક્રિયામાં નીચે પૈકી શું સાચું છે સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ વિશિષ્ટ પરથી સામાન્ય બરાબર આ રીતે ઉલટું સુલટું કરીને આવી શકે હવે આજે નિગમન લક્ષી તર્ક ક્રિયા છે તો એની અંદર બે વિધાનો હોય છે એક જે હોય એનું નામ છે આધાર વિધાન આધાર વિધાન એનું નામ છે એવું જ એનું કામ છે બરાબર કે આપણે રિઝલ્ટ લાવવા માટે જે કોઈ પણ નિષ્કર્ષ લાવવા માટે આપણે જે બાબતોનો આધાર લઈએ છીએ એને કહેવાય આધાર વિધાન અને આધાર વિધાનના આધારે આપણે જે કંઈ રિઝલ્ટ આવે છે મતલબ કે જે કઈ નિષ્કર્ષ આવે છે તો તેને કહેવાશે ફલિત વિધાન તો હવે આની અંદર આપણે એક ઉદાહરણ લઈએ કે માનો કે તમે એક રેલવે સ્ટેશન પર ઊભા છો અને ત્યાં તમે જુઓ છો કે કોઈ એક વ્યક્તિ દોડી રહ્યો છે રેલવે સ્ટેશન પર બરાબર તો એના માટેની અલગ અલગ પોસિબિલિટી હોઈ શકે છે કદાચ આપણા મગજમાં પહેલો જ વિચાર આવે કે ભાઈ હા આ ભાઈની ટ્રેન છૂટી જતી હશે એટલા માટે આ વ્યક્તિ દોડી રહ્યો છે તો આ એવું જરૂરી નથી કે ભાઈની ટ્રેન છૂટતી હોય એટલા માટે જે દોડી રહ્યો છે તો એ વસ્તુ એ એ રીતે જો આપણે વિચાર કરીએ તો એ ખરેખર ખોટું પડે બરાબર કારણ કે એ આપણી માન્યતા છે પણ આપણે જો એ જઈને વ્યક્તિને પૂછીએ કે ભાઈ તું કમ દોડે છેલા તો એ આપણને જો એવું કહે કે ભાઈ એ જે વ્યક્તિ છે એ કદાચ એની ટ્રેન છૂટતી હોય એ આપણું સાચું બી પડી શકે છે અથવા તો એ વ્યક્તિ પોતાનું જે બેગ છે એ ટ્રેનમાં ભૂલી ગયો હોય તો એને લેવા માટે પણ દોડતો હોય અથવા તો એ વ્યક્તિ બરાબર કોઈને મૂકવા ગયો હોય તો છેલ્લી છેલ્લી વાર જોઈ લઈએ એવું વિચારીને બી પાછળ દોડતો હોય બરાબર અથવા તો એ વ્યક્તિ કદાચ ગાંડો બી હોઈ શકે ભાઈ એવું જરૂરી નહીં અને એવું બી હોઈ શકે કે એ બધી ટ્રેનો પાછળ દોડતો હોય બરાબર એટલે આની અંદર કેવું કે નિગમનલક્ષી તર્કની અંદર કેવું હોય કે આપણે માન્યતાના આધારે કરીએ ને એના લીધે નિગમનલક્ષી જે તર્ક છે એ અમુક વાર સાચો બી પડી જાય અમુકવાર ખોટો પણ પડી જાય છે બરાબર તો આ છે નિગમનલક્ષી તર્ક ક્રિયા હવે જે બીજો જે પ્રકાર છે એ બીજા પ્રકારનું નામ છે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા હવે મિત્રો આજે વ્યાપ્તિલક્ષી છે ને એ જબરજસ્ત છે બરાબર તો નિગમન લક્ષીમાં કેવું હતું કે ભાઈ સામાન્ય નિયમ ઉપરથી વિશિષ્ટ નિષ્કર્ષ હતા આની અંદર આપણે એનું ઊંધું કરવાનું છે વિશિષ્ટ તથ્યો કે આધાર વિધાનો ઉપરથી આપણે કેવો નિયમ તારવવાનો છે સામાન્ય નિયમ તારવવાનો છે બરાબર મતલબ કે આપણે વિશિષ્ટ તથ્યો દ્વારા એનું નિરીક્ષણ કરવાનું હવે જો આનું મેં તમને એક ઉદાહરણ આપું તો આપણે પાંચ માળની બિલ્ડિંગ ઉપર જઈએ બરાબર ત્યાંથી પહેલા આપણે એક સફરચંદ ફેંકીએ તો બી એ નીચે જવાનું છે એક પિઝા ફેંકીએ તો બી એ નીચે જવાનું છે બરાબર પંખો ફેંકીએ એસી ફેંકીએ કે પછી કોઈ માણસને ફેંકીએ દરેકે દરેક વસ્તુ ક્યાં આવવાની છે નીચે જવાની છે મતલબ કે અલગ અલગ પ્રકારના વિશિષ્ટ બાબતોને લઈને આપણે એક સામાન્ય નિયમ તારવ્યો કે ભાઈ ઉપરથી કોઈ પણ વસ્તુને ફેંકવામાં આવે તો એ બધી વસ્તુ ક્યાં આવવાની છે નીચે જ છે તો આવી જે વૈજ્ઞાનિક બાબતો છે અથવા તો વૈજ્ઞાનિક નિયમો છે એ બધી વ્યાપ્તિ લક્ષી તર્ક ક્રિયામાં આવશે બરાબર હવે આપણે એક નવો પ્રકાર જોઈએ આજે સમસ્યા ઉકેલ છે એ પણ એક પ્રકારની બોધાત્મક ક્રિયા જ છે હવે સમસ્યા એટલે શું કે આપણે ભાઈ કોઈ ગોલ નક્કી કર્યો હોય તો એ ગોલ સુધી પહોંચવામાં આપણને જે અડચણ આવતી હોય એને કહેવાય પ્રોબ્લેમ બરાબર અને પ્રોબ્લેમ સોલ્યુશન મતલબ કે સમસ્યા ઉકેલનો મતલબ શું હોય કે એ જે અવરોધ હોય એ અવરોધને દૂર કરીને લક્ષ્ય પ્રાપ્તિ માટેની જે વિચારણાની પ્રક્રિયા છે એને કહેવામાં આવશે સમસ્યા ઉકેલ તો હવે આ જે સમસ્યા ઉકેલ છે એ સમસ્યા ઉકેલના કુલ સોપાન જે છે સમસ્યા ઉકેલ એના કુલ સાત સોપાન છે મતલબ આને જો યાદ રાખવો તો એકદમ સરળ છે સમસ્યાના સાત સોપાન છે બરાબર સમસ્યાનો બી સ આવવાનો ને સાતનો બી સ છે એ રીતે તમે યાદ કરી શકો છો હવે તો આ સાત સોપાન કયા કયા છે તો સૌથી પહેલા તો કે સમસ્યાને ઓળખવી તો આપણે એક ઉદાહરણ લઈએ કે સમસ્યાને ઓળખીએ તો સમસ્યા એ છે કે ભાઈ આપણી પાસે પૈસા નથી બરાબર તો એ થયું સમસ્યાને ઓળખવી પછી શું છે સમસ્યાનું વર્ણન કરવું મતલબ કે હવે ભાઈ આપણી પાસે પૈસા નથી તો કેમ નથી કારણ કે આપણી પાસે નોકરી નથી બરાબર જોબ નથી એના કારણે પૈસા નથી તો જે જોબ નથી એ શું થયું સમસ્યાનું વર્ણન થઈ ગયું હવે ત્રીજું સોપાન છે કે ઉકેલની યોજના બનાવવી અને પેટા લક્ષ્યો બનાવવા તો હવે જોબ નથી તો એના માટે આપણે વિચારવું પડે કે હા ભાઈ હવે કોઈ સરકારી પરીક્ષા પાસ કરવી પડશે તો એના માટે આપણે શું કરીએ તો આજે કોઈ પરીક્ષા પાસ કરવી પડશે તો એ શું છે ઉકેલની એક યોજના બનાવી હવે દરેક ઉકેલોનું મૂલ્યાંકન કરવું હોય દરેક ઉકેલોનું મૂલ્યાંકન કરવું એટલે કેવું કે ભાઈ સરકારી પરીક્ષા તો બધી ઘણી બધી આવે છે જીપીએસસીની આવે ડીવાયએસઓની આવે ટેટટાટની આપે તો આપણે એમાંથી એક ચોક્કસ ઉકેલ પસંદ કરવાનો છે મતલબ કે યોગ્ય ઉકેલની પસંદગીમાં દિશાવા અમલીકરણ કરવાનો મતલબ કે હા ભાઈ ટાટની પરીક્ષા આપણા માટે સરળ રહેશે કારણ કે એમાં નેગેટિવ સિસ્ટમ આવતી નથી અને એ દિશામાં આપણે આગળ વધીશું અને પરીક્ષા આપ્યા બાદ જે કોઈ પણ પરિણામ આવે એનું શું કરવાનું મૂલ્યાંકન કરવાનું જો નપાસ થયા હોય તો આપણે મૂલ્યાંકન એવું કરવાનું કે ભાઈ કયા મારા પોઈન્ટ વીક રહી ગયા કે જેના લીધે હું ફેલ થઈ ગયો અને કયા એવા મારા પોઈન્ટ છે કે જેના લીધે હું આગળ વધી શકું બરાબર તો એ રીતે ફરી એ સમસ્યાનો ઉકેલ વિશે પુનઃ વિચાર કરી અને તેનું પુનઃ અર્થઘટન કે સમજૂતી કરવી બરાબર આ સાત સોપાનો એકદમ સરળ જ છે હવે આજે સમસ્યા ઉકેલની જે રીતો છે એ રીતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે એના વિશે આપણે જરીક જોઈએ તો સૌથી પહેલી રીત છે અલ્ગોરિથમ બરાબર અલ્ગોરિધમ શબ્દ આવે એટલે આપણને તરત જ ગણિત યાદ આવી જાય હા તો એમાં આવું જ જોઈએ બરાબર તો કેમ કે આ ગણિતને લગતું જ છે મતલબ કે તરત જ આ અલ્ગોરિધમની પ્રક્રિયાની અંદર કેવું હોય મિત્રો કે આપણે જે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન તરત જ અથવા તો થોડા સમય પછી આવે હા પણ એક વસ્તુની આમાં ખાતરી ખરી કે ચોક્કસ એકસો ને દસ ટકા સોલ્યુશન તો આવવાનું જ છે બરાબર હવે આજે છે બરાબર અલ્ગોરિધમ એની અંદર કેવું આપણે ગણિતના સૂત્રો વાપરીને પણ કરી શકીએ સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર હવે માનો કે તમે એક અંજાણી સિટીમાં ગયા અને ત્યાં તમારા મિત્રનું ઘર છે અને એના ઘરે તમારે પહોંચવાનું છે પણ સમસ્યા એ છે કે સાલો એ ભાઈબંધનું મકાન નંબર આપણને યાદ નથી પણ એનું સોસાયટીનું નામ આપણને યાદ છે તો આપણે એ સોસાયટીમાં જઈશું અને એ સોસાયટીની અંદર માનો કે દસ પંદર મકાન હોય તો એ દસ પંદર મકાનની અંદર વારાફરથી જો આપણે પૂછતા જઈશું કે ભાઈ આ આનું ઘર છે આનું ઘર છે આનું ઘર છે તો આપણને છેલ્લે એ ભાઈબંધનું ઘર મળી તો જવાનું છે જો આપણું નસીબ પાવરફુલ હશે ને એનું ઘર જો પહેલા જ હશે તો આપણને તરત જ ઉકેલ મળશે પણ જો એનું ઘર જ પંદરમા નંબરનું હશે તો કદાચ આપણને થોડો સમય લાગી શકે છે મતલબ કે અલ્ગોરિધમની મેઇન વસ્તુ શું છે કે તમને આની અંદર ઉકેલ જે છે એ ચોક્કસ મળવાનો છે હવે બીજી જે સમસ્યા ઉકેલની રીત છે એનું નામ છે યુરિસ્ટિક્સ બરાબર તો આ યુરિસ્ટિક્સની અંદર કેવું હોય કે જે રીતે આપણે અલ્ગોરિધમમાં કેવું કરતા હતા કે ચોક્કસ નિયમોના આધારે સરવાળો બાદ બાકી ભાગાકાર કે આમ તેમ કરીને એક ખાતરી હતી કે હા ભાઈ આની અંદર આપણને જવાબ મળવાનો જ છે પણ આની અંદર કેવું છે કે આવું કોઈ ગણિતના કોઈ નિયમોને એવું બધું કશું કામ લાગવાનું નહીં બરાબર મતલબ કે સૂત્રો અથવા તો જે યાંત્રિક નિયમો છે એ આની અંદર કામ લાગશે નહીં હવે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર કેવું છે કે આપણને કદાચ એનો ઉકેલ મળી બી શકે અથવા તો ના પણ મળે કારણ કે આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય છે કે જ્યારે આપણા જીવનની અંદર કોઈ સમસ્યા ઊભી થાય ને તો એ દરમિયાન આપણે આ પ્રક્રિયા કરવી જરૂરી છે અને એના માટે આપણી પાસે આગળના જે અનુભવો હોય તો એ અનુભવોના આધારે આપણે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ બરાબર હવે આગળ જોઈએ કે ત્રીજી પ્રક્રિયા તો ત્રીજી પ્રક્રિયા જે છે સમસ્યા ઉકેલની એ શું છે ભાઈ સમસ્યા અવકાશ હવે આ સમસ્યા અવકાશ એટલે જે રીતે આપણે આગળ વાત કરી હતી કે આપણને કોઈ એક કામ કે ભાઈ તમારે આ બર્થડે પાર્ટી માટે રૂમ સજાવી રાખવાનો છે તો આપણે દર વખતે કઈ ટેબલ ખુરશી ખસેડીને જોવાના નહીં કે ભાઈ આ સારું લાગે ના ના તો નહીં સારું લાગતો હવે પાછા ખસેડીએ પાછા મૂકીએ પાછા ખસેડીએ ના આપણે એવું નહીં કરતા આપણે શું કરીએ છીએ એક જગ્યા પર ઊભા રહીએ અને વિચારે હા ભાઈ આ વસ્તુ અહીંયા રહેશે તો આવું થશે આવું થશે આવું થશે બરાબર અને ફાઇનલી જ્યારે આપણા મગજમાં કમ્પ્લીટ થઈ જાય કે હા આ રીતે કરીએ તો કામ કમ્પ્લીટ થઈ જાય બરાબર તો એ રીતે લક્ષ્ય તરફ આપણે ઓછા સમય અને ઓછા શ્રમની અંદર પહોંચી વળાય છે બરાબર એટલે કે આની અંદર કેવું હોય કે મનની અંદર જ આપણે આ પ્રક્રિયા વિચારવાની છે એટલે એને કહેવાય છે સમસ્યા અવકાશ હવે જે બીજી બોધાત્મક પ્રક્રિયા છે તો એની અંદર આવે છે પ્રયત્ન અને ભૂલ પ્રકારની બોધાત્મક પ્રક્રિયા હવે આ પ્રયત્ન અને ભૂલ વિશે તો આપણે ભણી જ ગયા છે આગળ બરાબર થર્નોડાઇકનો જે સિદ્ધાંત હતો એ આપણને ખ્યાલ જ છે તો એની આપણે હાલમાં ચર્ચા કરતા નથી આગળ વધીએ તો સ્મૃતિ અને માનસિક તત્પરતા તો સ્મૃતિ અને માનસિક તત્પરતા પ્રકારની જે બોધાત્મક પ્રક્રિયાઓ છે તો એની અંદર શું હોય ભાઈ કે ભૂતકાળની અંદર કોઈ એવી ઘટના બની ગઈ હોય અને એવો ને એવો જ જો પ્રોબ્લેમ વર્તમાન સમયમાં આવી જાય તો આપણે ભૂતકાળના આધારે વર્તમાનનું પણ સોલ્યુશન લાવી શકીએ બરાબર તો એ જે છે સ્મૃતિ અને માનસિક તત્પરતા હવે આગળની બોધાત્મક પ્રક્રિયા જોઈએ તો એનું નામ છે સર્જનાત્મક વિચારણા મિત્રો સર્જનાત્મક વિચારણા સર્જનાત્મક મતલબ કે સર્જન કરવું એવું કોને કહેવાય કે સર્જન કરવું એને કહેવાય કે અત્યાર સુધી જે કોઈ પણ બાબત અસ્તિત્વમાં ન હોય એવી નવીન પ્રકારની બાબતોની રચના કરવી એને કહેવાય સર્જનાત્મકતા તો કોઈ વ્યક્તિની એવી ક્ષમતા કે જે અસ્તિત્વમાં ન હોય તેવી અને નવી ચીજોની રચના કે વિચારોને જન્મ આપે તેને કહેવાય સર્જનાત્મક વિચારણા તો આજે સર્જનાત્મક વિચારણા છે તો ભ્રૂનર નામના વૈજ્ઞાનિકે આ ખાસ યાદ રાખજો ભ્રૂનર નામના વૈજ્ઞાનિકે સર્જનાત્મક વિચારણાને કેવી કહી છે અસરકારક આશ્ચર્ય બરાબર અને જેપી ગિલ્ફર્ડ દ્વારા આ જે સર્જનાત્મક વિચારણા છે એ સર્જનાત્મક વિચારણાના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે બે પ્રકાર પાડવામાં આવેલા છે મતલબ કે વિચારણા જે છે એ બે પ્રકારની હોઈ શકે છે પોઝિટિવ હોઈ શકે અથવા તો નેગેટિવ આ તો ખાલી એમ જ કહું છું બાકી અસલી પ્રકાર તો એવા છે કે કેન્દ્રગ્રામી વિચારણા અને વિકેન્દ્રિત વિચારણા હવે કેન્દ્રગામી કેન્દ્રગામીનો મતલબ શું થશે કે એવી વિચારણા કે જે કોઈ સમસ્યા હોય ને એનો એક ચોક્કસ જવાબ હોય દાખલા તરીકે બે ચાર છ પછી અહીંયા ડેશ પાડેલી છે બરાબર રીઝનિંગની અંદર આપણે જે પેલી શ્રેણીઓ સોલ્વ કરીએ ને બસ એ કેન્દ્રગામી વિચારણા જ છે ભાઈ તો આપણને અહીંયા ખબર પડશે કે હા ભાઈ બે છે ચાર છે છ છે તો હવે અહીંયા શું આવવાનું છે આઠ જ આવવાનું છે મતલબ કે કોઈ એક ચોક્કસ જવાબ એટલે કે કોઈ એક ચોક્કસ ઉકેલ આ કેન્દ્રગામી વિચારણાની અંદર ફિક્સ હોય છે જ્યારે વિકેન્દ્રિત મતલબ કે બધું અલગ અલગ જ હોવાનું છે આમાં વિકેન્દ્રિત વિચારણાની અંદર શું હોય કે ભાઈ એક કરતા વધુ જવાબ હોય છે બરાબર મુક્ત વિચારણા ધરાવી શકીએ છીએ અનુભવોને આધારે અનેક જવાબો વિચારી શકાય છે દાખલા તરીકે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે કપડાના કયા કયા ઉપયોગો છે અને એના કરતાં બી મેં તમને બેસ્ટ એક એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ખબર પેલો નિબંધ લખવાનો આવતો હતો કે જો હું વડાપ્રધાન હોઉં તો તો પછી કેવું કે દરેક માણસ પ્રમાણે એના જવાબ બદલાય તો એ જે બાબત છે એને કહેવાશે વિ કેન્દ્રિત વિચારણા હવે આજે સર્જનાત્મકતાના જે સોપાનો છે તો એ સર્જનાત્મકતાના સોપાનો જે છે એ કુલ કેટલા છે ભાઈ ચાર છે બરાબર સમસ્યા ઉકેલના કેટલા હતા સાત હતા પણ સર્જનાત્મકતાના કેટલા છે ચાર છે એમાં પહેલું છે તૈયારી સેવન વિચારનો જબકાર અને મૂલ્યાંકન બરાબર તો મિત્રો આ અહીંયા આપણે બુધાત્મક જે પ્રક્રિયા છે એ બધી બુધાત્મક પ્રક્રિયાઓને પૂરી કરીએ છીએ બરાબર તો ઓલ ધ બેસ્ટ